જૂનાગઢના ગઢમાં ગાબડું. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કરી પહેર્યો કેસરિયો ખેસ. રાજ્ય સરકારનો વધુ એક કર્મચારી લક્ષી નિર્ણય, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત. કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 1 એપ્રિલથી 7મા પગારપંચનો અપાશે લાભ. રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખેતી બિનખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રીમિયમની પરવાનગી અપાશે ઓનલાઈન. ઓનલાઈન એનએના સફળ અમલીકરણ બાદ મહેસૂલ વિભાગની 8 મહત્વની સેવાઓ કરવામાં આવી ઓનલાઈન. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનારી મહિલાઓનું કરાયું સન્માન. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાનો માતા યશોદા એવોર્ડ આપી કરાયું સન્માન. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે ચલાવાઈ રહી છે વિવિધ યોજનાઓ. સિઝનલ ફ્લૂની ઘટતી જતી અસર, 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં મળીને 35મા સિઝનલ ફ્લૂનો ફેલાવો ઓછો થયો હોવાનું આરોગ્ય કમિશનર જયંતિ રવિની સ્પષ્ટતા. સિઝનલ ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે આઇસોલેશન વોર્ડ કાર્યાન્વિત કરીને તમામ પગલાં આરોગ્ય વિભાગ લઈ રહ્યું હોવાનું જણાવીને લોકોને પણ સતર્ક રહેવા રાજ્ય સરકારની લોકોને અપીલ. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પોતાના 15 ઉમેદવારની યાદી કરી જાહેર. યાદીમાં ગુજરાતના 4 નામોનો પણ સમાવેશ. આણંદથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર, વડોદરાથી પ્રશાંત પટેલ અને છોટાઉદેપુરથી રણજીતસિંહ રાઠવાને ટિકિટ. અયોધ્યા ભૂમિ વિવાદનું સમાધાન હવે મધ્યસ્થતાથી થશે. રિટાયર્ડ જસ્ટિસ ઇબ્રાહીમ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં 3 સભ્યોની સુપ્રીમ કોર્ટે બનાવી મધ્યસ્થતા કમિટી. શ્રી શ્રી રવિશંકર અને શ્રીરામ પંચુનો કમિટીમાં સમાવેશ. તો મધ્યસ્થતાના મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ, 8 સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ જમા કરાવવા આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનો કર્યો શિલાન્યાસ. પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ઉપરાંત કાનપુરમાં પનકી વીજળી ઘરનો શિલાન્યાસ અને લખનૌમાં મુનશી પુલિયા મેટ્રોનું કાનપુરથી વિડીયો કોન્ફરન્સથી કર્યું ઉદ્ઘાટન. રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહ્યો છે ખરાખરીનો જંગ. જીત માટે ઓસ્ટ્રેલિયાએ મૂકેલા 313ના લક્ષ્યાંકને આંબવા ટીમ ઇન્ડિયાના ભરપૂર પ્રયાસો. શ્રેણી જીતવા કોહલીની ટીમનો જોરદાર સંઘર્ષ. ધવન, રોહિત અને રાયડુ સસ્તામાં પેવેલિયન ભેગા. સમાચાર વિગતવાર જોઈશું. 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે માણાવદરના 4 ટર્મથી ચૂંટાઈ આવનાર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપ્યા બાદ જવાહર ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. કે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી. જૂનું બધું મૂકી દીધું છે. અત્યારે જે દેશની પરિસ્થિતિ આપણી છે ને આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા પણ બહુ જરૂરી બની ગયા છે. સુરક્ષાના સવાલમાં જો આપણો તાકાતવારો આપણો પનોતર પુત્ર સત્તામાં બેઠેલા હોય તો સામેના ઘરમાં ઘૂસીને પણ મારી શકે છે એવી તાકાત બતાવી આપી છે. એને ટેકો આપવો પણ જરૂરી બની ગયો છે. ને આ જ ગણતરીએ આ ઓફિસમાં આવી અને નવી જગ્યામાં આવી અને ઘણો ખુશી થયો છું. આથી ભાજપનો સભ્ય બનું છું. પાર્ટી દ્વારા જે પણ કામગીરીમાં સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક કરીશ. શ્રી જવાહરભાઈ ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે, એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે આના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર અનેક ગણો વધારો થશે. એમણે જે પોતાના વાત કરી એમાં પોતાને પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં
એમને કંઈક ખૂટતું હતું એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે જવું એ યોગ્ય છે એ વિચાર સાથે એ પોતાનું ધારાસભ્ય પદ ગવર્નર સ્પીકર સાહેબને આપી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા બ્રિજેશ ત્રિવેદી પાસેથી. જી બ્રિજેશ, આ વિશે શું વધુ માહિતી છે? ખાસ કરીને જાહેર કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પુરુષોત્તમભાઈ સાપરિયા આ સીટ ઉપર વિજય થયેલા, પણ છેલ્લા 6-7 મહિનાથી નાના સિંચાઈ કૌભાંડમાં તેમનું નામ આવતા તેમને જેલવાસ થયેલો અને ઘણા ટાઈમથી તે જેલમાં હતા અને વિધાનસભાના સત્રો પહેલા તેમને જામીન મળેલા અને વિધાનસભામાં હાજરી આપેલી અને થોડાક લાંબા સમયથી એમની એવી અટકળો ચાલતી હતી કે ભાજપમાં જોડાશે અને આજે લોકસભાની ચૂંટણી પૂર્વ પહેલા જેમને આજે રાજીનામું આપીને લગભગ ભાજપમાં જોડાય એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ આવે. જી બ્રિજેશ, અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને ગતિશીલ પ્રશાસનની નેમ સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સમગ્ર રાજ્યમાં ખેતી અને બિનખેતીના શરતફેર પ્રસંગે ભરવાના થતા પ્રીમિયમની પરવાનગી ઓનલાઈન આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ આપવા મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. અત્રે યાદ અપાવવું જરૂરી બને છે કે રાજ્ય સરકારે 6 ડિસેમ્બરે રાજ્યના 5 જિલ્લામાં ઓનલાઈન પદ્ધતિ અમલી કર્યા બાદ તેની સફળતાના પગલે હવે તે સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની પહેલ કરી છે. આ પદ્ધતિના પરિણામે અરજદારે માત્ર અરજી અને સોગંદનામા સિવાય કોઈ પુરાવા રજૂ કરવાના રહેતા નથી. અરજી ફી પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકાય છે. આપણે જમીન એને ઓનલાઈન વ્યવસ્થા કરી જેથી કરીને લોકોને જે ડિલે થતું હતું, લોકો હેરાન થતા હતા, એ બધું બંધ કરાવ્યું અને ઓનલાઈન એને કરાવ્યું. ઓફિસોમાં ધક્કા ખાવા પડતા હતા પ્રીમિયમ નક્કી કરવાનું, એને પણ ઓનલાઈન આજથી કરવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વ્યવસ્થાઓ બની ગઈ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઘર બેઠા આ બધી મંજૂરીઓ મળી જાય, હું એમ માનું છું કે ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય છે. ભારતમાં સૌપ્રથમ ગુજરાત કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટાઉન હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ અને પ્રતિભાવાન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆતમાં તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી હતી તો મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની પણ પ્રશંસા કરી હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની બહેનોને મહિલાઓને રાજ્ય સરકાર વતી ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આપણી પરંપરા સંસ્કૃતિ અને વિશેષ ગુજરાત આપણે ત્યાં મહિલાનું સન્માન નારી તું નારાયણી ત્યાં સુધી અને બેટી બચાવ બેટી પઢાવથી માંડીને 50% સત્તામાં બહેનોની ભાગીદારી, 33% બહેનોનું રિઝર્વેશન, પુરુષ સમોવડી બહેનો બની રહે એ માટે રાજ્ય સરકાર વિશેષ પ્રયત્ન કરી રહી છે. બહેનોનું શિક્ષણ, બહેનોનું સ્વાસ્થ્ય, બહેનોની સુરક્ષા, બહેનોની સ્વાવલંબનપણું, પોતે જ પોતા ઘરનો આધાર બની રહે આ બધી બાબતમાં રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ બહેનોનું થાય, એમ્પાવરમેન્ટ ઓફ વુમેન એ આપણે કરી રહ્યા છીએ.
8 માર્ચ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે ખાસ મહિલાઓને સન્માન આપવા અમદાવાદ મેટ્રોનું સમગ્ર સંચાલન આજે મહિલાઓએ કર્યું હતું. દ્રષ્ટિ વ્યાસે આજે મેટ્રોને વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક વચ્ચે દોડાવી હતી. આ પ્રસંગે મહિલાઓને મેટ્રોમાં ખાસ સન્માન સાથે મુસાફરી કરાવવામાં આવી હતી. મહિલા દિન નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓએ મેટ્રોની મુસાફરી માણી હતી. અમારા સંવાદદાતા જતીન ભટ્ટે મહિલા દિન નિમિત્તે મહિલાઓ સાથે વાત કરી હતી. મેટ્રોનું સંચાલન આજે મહિલાઓ કરી રહી છે ત્યારે આપણે મહિલાઓને પૂછીશું કે કઈ રીતનું આજની જે મેટ્રોની સફર છે એ તમને કેવી લાગે છે, શું કહેશો? આજે મહિલાઓ સંચાલન કરી રહી છે, ટોટલી મેટ્રોનું સંચાલન બધી મહિલાઓ કરશે, ડ્રાઈવરથી લઈને ટિકિટ ચેકર, ટિકિટ આપવાવાળા બધા જ મહિલાઓ છે અને બધી લેડીઝો મોસ્ટલી વધુ સંખ્યામાં સફર કરી રહી છે. મને બહુ જ સારું લાગે છે કે મોદી પ્રાધાન્ય આપ્યું છે, જેન્ટ્સ કરતા લેડીઝને વધારે પ્રાધાન્ય આપ્યું અને આજે મોદી સરકાર બહુ જ સારું કામ કરી રહી છે. મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે અને બાકી તમામ મહિલાઓને મેં વાતચીત કરી, એમનો બી સારો અનુભવ રહ્યો છે. અત્યારે અમદાવાદ માટે મેટ્રો એ ખૂબ જ સુખદ અનુભવ છે આપણા માટે. આજે મહિલા દિવસના જે આ મેટ્રો ફી રાખી છે મહિલાઓ માટે, એક તો દરેકને ગૌરવની વાત છે. આજે દૂર દૂરથી પણ લોકો બેસવા માટે અહીંયા આવ્યા છે અને મહિલાઓ દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. ઘણા દરેક ક્ષેત્રની અંદર આજે મહિલાઓનું આગળ જઈ રહી છે અને મહિલાઓ ખરેખર આમ સાર્થક મહિલા દિન થઈ રહ્યો છે. આજે આજે ફ્રી ઓફ કરીને બધાને જે ચાન્સ આપ્યો છે બેસવાનો એ સાર્થક કરી રહ્યો છે. મહિલાઓનું સશક્તિકરણ તો ખૂબ થઈ રહ્યું છે. રોજગારીના લક્ષી હોય છે, એમની સુરક્ષાની લક્ષી હોય છે. પહેલાં લેડીઝો ક્યારેય બહાર નથી જઈ શકતી, હવે આજે તમે રાતના 2 વાગે પણ બહેનો આવતી હોય તો ઠેર ઠેર પોલીસો અહીંયા હોય છે. અને આજે અમે અહીંયાથી વસ્ત્રાલમાંથી કમસે કમ 200-250 બહેનોને અમે અહીંયા મેટ્રોની પ્રવાસે લઈને આવ્યા છે વુમન્સ ડેના દિવસે. કેમ કે નારી એક એવી વસ્તુ છે કે એનામાં એ અબલા અબલા નથી હોતી, એનામાં એક એવી તાકાત હોય છે કે એ બધા સંસારને ચલાવી શકતી હોય છે. તમે જોઈ શકો છો કે મહિલાઓનો કેટલો ઉત્સાહ છે અને જો વાત કરીએ તો આજે અમદાવાદની અંદર મેટ્રોની સફર કરીને મહિલાઓએ મહિલા દિનની ઉજવણી કરી હતી. જતીન પર દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગુજરાતમાં અનેક લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂની સારવાર લઈ રહ્યા છે ત્યારે સિઝનલ ફ્લૂના દર્દીઓને સારવાર આપવા અંગેની સમીક્ષા કરવાનું સૂચન આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કર્યું હતું. ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગ સિઝનલ ફ્લૂની સારવાર આપવા માટે સજ્જ છે તેમજ તમામ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલ્સમાં અલાયદી વ્યવસ્થા કરીને સારવાર આપવામાં આવી રહી છે. અને આમાં ખાસ આપણે મેસેજ એ પણ આપીએ છીએ કે નોર્મલી કોઈ પણ બીમારી હોય તો આપણે કહીએ છીએ કે ટેસ્ટ કરો અને પછી ટ્રીટ કરો. જે પણ ડેથ્સ થયા છે એ બધાનું ઓડિટ કરીને જેટલા પણ એમાં પ્રેક્ટિશનર્સ કે જે પણ ફેસિલિટીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી, આ ઓઝલટામિવીરની ટ્રીટમેન્ટ ક્યારથી શરૂ કરવામાં આવી, એમાં ડિલે થયું કે કેમ, એની પણ એક એનાલિસિસ કરીને એ બાબતે આપણે આગળની હવે પુનરાવર્તન બિલકુલ ન થાય એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જે પ્રાઇવેટ ફિઝિશિયન્સ છે, પ્રેક્ટિશનર્સ છે અને ખાસ કરીને પબ્લિક હેલ્થ ફેસિલિટીઝ, એ બધા સાથે પણ આ શનિવારે ફરી આપણે મીટિંગ ગોઠવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે મહેસાણાથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને 1 એપ્રિલ 2019 7મા પગારપંચનો લાભ આપવાની નીતિન પટેલે જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ લાભ ત્રણેય યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા ઉચ્ચ શિક્ષણ આપતા કર્મીઓ, અધિકારીઓ અને પ્રોફેસર્સને મળશે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમામ કર્મચારીઓ, પ્રોફેસરો અને બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ જેઓ મંજૂર થયેલી માન્ય મહેકમવાળી જગ્યા ઉપર અત્યારે ફરજ બજાવે છે એ તમામ કર્મચારીઓને પણ 1/4/2019 સાતમા પગાર પંચનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવશે. એટલે કે 1/4/2019 જે એમનો પગાર ચૂકવાશે એ સાતમા પગાર પંચ આધીન ચૂકવવામાં આવશે અને એમનું જે એરિયર્સ છે એ એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે. એવી જ રીતે કૃષિ યુનિવર્સિટી ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે મેડિકલ કોલેજો ચલાવવામાં આવે છે એ મેડિકલ કોલેજોમાં પણ 2 પ્રકાર છે. એક રાજ્ય સરકારની સંચાલિત મેડિકલ કોલેજો, એ મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજ એના પ્રાધ્યાપકો
અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તરફથી એમને પણ સાતમા પગાર પંચનો લાભ આપવા માટેની રજૂઆત કરવામાં આવેલી, જે જીએમઆરએસની અમારી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની જે મેડિકલ કોલેજો છે એમના પણ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશ અને ગુજરાત મળી 15 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું પણ નામ છે. ઉત્તરપ્રદેશમાં રાયબરેલીથી સોનિયા ગાંધી, અમેઠીથી રાહુલ ગાંધી, ફિરોઝાબાદથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ, ધરહરાથી જીતેન્દ્ર પ્રસાદ અને સહરાનપુરથી ઇમરાન મસૂદને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર, આણંદથી ભરતસિંહ સોલંકી, વડોદરાથી પ્રશાંત પટેલ અને છોટાઉદેપુરથી રણજીતસિંહ રાઠવાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે લોકસભા માટે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં ગુજરાત રાજ્યમાં લોકસભા બેઠક ઉપરથી રણજીતસિંહ રાઠવાના નામની જાહેરાત કરાતા કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ રાજકારણનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા સંગઠન પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે સહકારી ક્ષેત્રની અનેક ચૂંટણીઓમાં જીત મેળવી છે. બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલની કોંગ્રેસમાં જોડાવાની પણ અટકળો વહેતી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ સિવિલ ટર્મિનલ તથા રેડ લાઇન મેટ્રોના દિલશાદ ગાર્ડન શહીદ સ્થળનું ઉદઘાટન કર્યું હતું. આ એલિવેટર મેટ્રો રૂટમાં 8 સ્ટેશન હશે અને તેનાથી ગાઝિયાબાદ અને નવી દિલ્હીના લોકોને અવર જવરમાં સુવિધા રહેશે. પ્રધાનમંત્રીએ દિલ્હી ગાઝિયાબાદ મેરઠ ક્ષેત્રીય ત્વરિત ટ્રાન્ઝિટ સિસ્ટમની પણ આધારશિલા મૂકી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મુંબઈમાં 26/11 આતંકી હુમલો થયો ત્યારે તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે કોઈ પગલાં લીધા નહોતા, જ્યારે પુલવામા હુમલા બાદ અમારી સરકારે આતંકી હુમલાનો યોગ્ય રીતે જવાબ આપ્યો હતો. આપ મુજે બતાઈએ, જબ આતંકવાદીઓને પુલવામા મેં હમારે 40 જવાનો કો માર દિયા, ક્યા મોદી કો ભી ચૂપ રહેના ચાહિયે થા? મોદી કો સો જાના ચાહિયે થા? મોદી કો ભી ક્યા કરે, હમ દેખ લેંગે, હમ સમજેંગે, એવી કરકે ચૂપ રહેના ચાહિયે ક્યા? અગર પુરાની સરકાર જૈસા કરના હૈ તો આપને મુજે ચુન કરકે બિઠાયા ક્યો હૈ? જૈસા કરું આપકો મંજૂર હૈ? ઉન્હોને જો કિયા મેં કરું મંજૂર હૈ? મુજે દેશ કી અપેક્ષા કે અનુસાર કામ કરના ચાહિયે કે નહીં કરના ચાહિયે? આપ મુજે બતાઈએ, ક્યા હર હિન્દુસ્તાની પાકિસ્તાન કો સબક સિખાના ચાહતા હૈ કે નહીં ચાહતા હૈ? ક્યા હર હિન્દુસ્તાની આતંકવાદ કો આતંકવાદીઓ કી ભાષા મેં જવાબ દેના ચાહતા હૈ કે નહીં ચાહતા હૈ? क्या आतंकवाद को उखाड़ फेंक देना चाहिए कि नहीं फेंकना देना चाहिए? क्या इसके लिए मोदी ने हिम्मत से आगे बढ़ना चाहिए कि नहीं बढ़ना चाहिए? आपके आशीर्वाद है क्या? आगे भी लड़ाई हो तो आपके आशीर्वाद है? आतंकवाद को खत्म करने के लिए कदम उठाने पड़े, आपके आशीर्वाद है? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. ત્યાં તેઓ ઘણા ખાતમુહૂર્ત અને વિકાસ યોજનાઓના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કાનપુરમાં પનકી વીજળીઘર વિસ્તારનો શિલાન્યાસ અને લખનૌમાં મુન્શી પુલિયા મેટ્રોનું કાનપુરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઔદ્યોગિક શહેર છે, ઉદ્યોગો માટે વીજળીની જરૂરિયાત રહે છે, ત્યારે અમારી સરકાર 24 કલાક વીજળી આપવા માટે કટિબદ્ધ છે. તો પ્રધાનમંત્રીએ પુલવામા હુમલા મામલે વિપક્ષ દ્વારા કરાતા નિવેદનો પર પ્રહાર કર્યા હતા. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે શાસ્ત્રોક્ત વિધિવિધાન સ્તુતિ સાથે ભગવાન કાશી વિશ્વનાથ દાદા સમક્ષ નમન કરીને પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો શિલાન્યાસ વિધિવિધાન સાથે કર્યો હતો, તેમજ તકતીનું અનાવરણ પણ કર્યું હતું. ત્યારબાદ પરિસરમાં આવેલા વિવિધ મંદિરની જાત માહિતી મેળવી હતી.
आज जब पाकिस्तान पर पूरी दुनिया का दबाव है, पाकिस्तान आतंकवाद में रंगे हाथों पकड़ा गया है, पाकिस्तान मुंह दिखाने लायक नहीं रहा है, सारी दुनिया पाकिस्तान पर दबाव कर रही है, ऐसे समय हमारे लोगों के बयान, हमारे ही देश में से कुछ लोगों के बयान पाकिस्तान को मदद कर रहे हैं, मदद कर रहे हैं। क्या उनका ऐसा करना शोभा देता है? क्या मत भूलिए, आपके बयानों को आधार बनाकर पाकिस्तान आप ही के बयानों को दुनिया में बांट रहा है, दिखा रहा है और पूरे विश्व में भ्रम फैला रहा है, और ये पाप आपके कारण हो रहा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન 2019 કાર્યક્રમમાં વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ દેશમાં 75,000 સ્થળોથી આ કાર્યક્રમમાં મહિલાઓ સીધી જોડાઈ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વિવિધ મહિલાઓને સન્માનિત કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માતા બહેનો દીકરીઓને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું કે બહેનો મહિલા સશક્તિકરણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કાર્યરત વિવિધ જૂથોના દાખલાઓ આપી ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે 31 લાખ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી. તેમણે સરકાર દ્વારા લાગુ કરેલી વિવિધ યોજનાઓ જેમ કે આરોગ્ય યોજના તેમજ મુદ્રા લોનની સવિસ્તાર સમજ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. साथियों, हमारी सरकार महिला सशक्तिकरण के लिए पूरी तरह समर्पित है. जन्म से लेकर जीवन के हर चरण में बेटियों और बहनों की रक्षा, सुरक्षा और सशक्तिकरण के लिए तमाम योजनाएं आज चल रही है. प्रसूता माता के पोषण के लिए 6,000 रुपये की सीधी मदद हो, अस्पतालों में सुरक्षित मातृत्व सुनिश्चित कराने की योजना हो, मुफ्त में टीकाकरण का अभियान हो, बेटी बचाओ बेटी पढ़ाओ अभियान हो, स्कूल और घर में शौचालय की सुविधा हो, मुफ्त में गैस का कनेक्शन हो, या फिर बच्चियों के साथ राक्षसी कृत्य करने वाले बलात्कारियों को फांसी की सजा का प्रावधान. ऐसी अनेक योजनाओं के मूल में आज बेटियों बहनों का उज्जवल भविष्य हम सुनिश्चित कर रहे हैं. हम एक ऐसा कानून ला रहे हैं, आपने देखा होगा कि विदेशों से लड़के शादी के लिए आते हैं और हमारे माँ बाप को भी लगता है चलो बेटी की शादी है, बेटी विदेश जाएगी और वहां जाने के बाद उसकी हालत खराब हो जाती और वो उसको चिंता ही नहीं करता. हम ऐसा कानून लाए हैं कि हमारे हिंदुस्तान की बहन बेटियों विदेश में अगर शादी करके जाती और बाद में अगर उनके साथ धोखा होता है, अन्याय होता है, तो अब वो धोखा देने वाले बच नहीं पाएंगे. हाल ही में ये भी फैसला लिया गया है कि भारतीय सैन्य सेवाओं के कुछ क्षेत्रों में महिलाओं को परमानेंट कमीशन दिया जाएगा. અયોધ્યા ભૂમિ વિવાદમાં મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાનું નિરાકરણ મધ્યસ્થતાથી કાઢવામાં આવે.
અને મધ્યસ્થતા માટે રિટાયર્ડ જસ્ટિસ ઇબ્રાહીમ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને સિનિયર વકીલ શ્રી રામ પંચુનો સમાવેશ થાય છે. તો મધ્યસ્થતાની સુનાવણી પર મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મધ્યસ્થતાનો ફાઇનલ રિપોર્ટ 8 સપ્તાહમાં જમા કરાવવા આદેશ કર્યો છે, જ્યારે પ્રથમ રિપોર્ટ 4 સપ્તાહમાં જમા કરાવવા માટે આદેશ કર્યો છે. તો મધ્યસ્થતાથી સમગ્ર સુનાવણી ફૈઝાબાદમાં જ હાથ ધરવામાં આવશે અને ફૈઝાબાદથી થનારી સુનાવણીની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની રહેશે. અયોધ્યાની વિવાદાસ્પદ 2.77 એકર જમીન પર 3 પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને સરખા હિસ્સામાં વહેંચવાનો અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ચુકાદો આપ્યો હતો, પરંતુ આ ચુકાદાની વિરુદ્ધ 14 અપીલો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી અને આજ અપીલોની સુનાવણી દરમિયાન મધ્યસ્થતા વિવાદના સમાધાનની ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટે કાઢી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.